टॉप ન્યૂઝ ફટાફટ માં આપનું સ્વાગત છે. મિલ્કા સિંઘ નું 91 વર્ષની વયે કોરોના થી નિધન. કાશ્મીર માં નવા જૂની ના એંધાણ, મોદી એ બોલાવી બેઠક. મેરઠ માં સંતાન પ્રાપ્તિ માટે પતિ નું શરમજનક કૃત્ય, પત્ની નો રેપ કરાવ્યો. અમદાવાદ થી દ્વારકા દર્શન કરવા જતા પરિવાર ની બસ ને ચોટીલા પાસે નડ્યો અકસ્માત, 20 ગવાયા. જૂનાગઢ માં જિલ્લા માં ઓન ધી સ્પોટ રસીકરણ ની છૂટ. છેલ્લા 24 કલાકમાં નવા કેસ 60,753 નોંધાયા. કોરોનાની ત્રીજી લહેર 6-8 સપ્તાહમાં આવવાની સંભાવના, ડોક્ટર રણદીપ ગુલેરિયાનું નિવેદન. શેખર સુમનની માતાનું નિધન, અભિનેતાએ કહ્યું હું તૂટી ગયો છું. રાજકોટમાં વરસાદ પડતા લોકો ઝૂમી ઉઠ્યા. બ્રિટનમાં ત્રીજી લહેરની દસ્તક, હવે અફઘાનિસ્તાન બન્યું કોરોનાથી એપિસેન્ટર. લીલિયા નજીક વૃદ્ધ દંપતીની હત્યારના ગાજી કી હત્યા. બીમાર માતાને ચોથા માળેથી ફેંકી હત્યા, પ્રોફેસરના પુત્રને આજીવન કેદ. રેનકોટ છત્રીઓ રાખજો તૈયાર, આગામી 24 કલાકમાં રાજ્યભરમાં થઈ શકે છે મેઘ મહેર. કિંમતી કેરીના બગીચાની સુરક્ષા માટે 3 ગાર્ડ અને 9 કૂતરાઓની કિંમત છે 2.5 લાખ પ્રતિ કિલો. મેડિકલ ઓફિસરના 3620 પદો માટે યુપીપીએસસીની ભરતી, 25 જૂન સુધી અરજી કરી શકાશે. ચાઇનાએ પાર કરી ક્રૂરતાની તમામ હદો, હવે અલ્પસંખ્યક કેદીઓના દિલ, કિડની અને લીવર નીકળવાનો લાગ્યો આરોપ. કોરોનાએ ભારતમાં કચ્ચર ગાંઠ કાઢી નાખ્યો, ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. વડાપ્રધાન મોદીએ વિશ્વમાં સૌથી વધુ સર્વીકૃત નેતા તરીકે બાઇડેનને પાછળ રાખી દીધા. આગ્રામાં અડધી રાતે કૂતરા પર બાઇક ચડાવી હત્યા કરી, પોલીસે પશુવધનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.